છે એને બ્રહ્મચારી આશ્રમ નામનું એક નાટક લખીને મુનશીએ ઠેકડી પણ ઉડાવી એકાદ ભીમજીભાઈ જેવી વાર્તામાં સુંદરમે પણ આ કર્યું પણ માત્ર એટલું જ આપણે જે રીતે ગોરા જેવી એક નવલકથા ઓગણીસો ને દસમાં જો મળી હોય અને સરસ્વતી ચંદ્રની આપણી પરંપરા હોય તો આખા ગાંધી યુગમાં આપણને જે નોવેલિસ્ટ મળ્યા નવલકથાકારો મળ્યા એ નવલકથાકારો તમે જુઓ કે પ્રોજેક્ટેડ જે રીતે આખું ગાંધીજીની યાદી તમને ગ્રામલક્ષ્મી કે દિવ્ય ચક્ષુ કે ભારેલો અગ્નિમાં મળે પણ હવે આપણને એ મળી જ છે તો એને કઈ રીતે જોવાય દાખલા તરીકે આપણે એક નવલકથાને લઈએ ભારેલો અગ્નિ છે હવે આ ભારેલો અગ્નિમાં લખી રહ્યા છે રવ દેસાઈ અઢારસો સત્તાવનની વાત પણ રુદ્રદત્તને અહિંસાવાદી બતાવે છે જે હિંસક ક્રાંતિકારી હતા અને રુદ્રદત્ત એક ગાંધીનું બિંબ છે પણ આ રુદ્રદત્ત જે ગામમાં રહે છે એ ગામમાં ઝાંસીની રાણી પણ આવે નાના ફડણવીસ પણ આવે ગામમાં એક પાદરી પણ છે ગામમાં એમનો આશ્રમ ચાલે છે એ આશ્રમમાંથી બે છોકરાઓ ભાગી જાય બ્રિટિશ સૈન્યમાં જોડાય અને બ્રિટિશ સૈન્યની અંદર રશિયામાં વિજય પામે અને રશિયામાં વિજય પામેલા આ બે છોકરાઓને ઇનામ આપવાનું હોય છે ત્યારે એ લોકો પેલી ભાંગ વસોટતા હોય છે ત્યારે એક અંગ્રેજ ઓફિસર ભાંગને લાત મારે ત્યારે એમણે કહ્યું કે આ તો અમારી વિજયાદશમી છે અને એ અંગ્રેજનું અપમાન કરી બેસે એટલે એ બેને ફાંસી મળવાની છે અને ત્યાંથી વાર્તા શરૂ થતાં થતાં છે કે અઢારસો સત્તાવનના વિપ્લવ સુધી આવે મંગલ પાંડે એક પાત્ર આવે એટલે ફેક્ટ એન્ડ ફિક્શન એટલા ભેગા થાય પણ નવલકથાનો અંત આપણે બહુ જ એના ડિટેલમાં નથી જતા પણ નવલકથાનો અંત બહુ બહેતરીન છે કે જ્યારે ગામમાં અંગ્રેજો વિરોધનું આખું આંદોલન થયું અને ગામના પાદરીને જ્યારે બાળવા માટે ઘર ગામ લોકો ગયા ત્યારે રુદ્રદત્ત આડો ઊભો રહે છે અને પાદરીની દીકરી છે લ્યુસી અને પોતાની પૌત્રી કલ્યાણી આ બેના ખભે ઓગણીસો પાંત્રીસમાં નવલકથા લખાઈ એના ખભે હાથ મૂકીને રુદ્રદત્ત ટોળાને રોકે છે ત્યારે ગામનો એક શંકર નામનો માણસ એમ કહે છે કે આ ડોસાની મતી વૃદ્ધની મતી વૃદ્ધ થઈ છે ઉડાવી દો સાલાને અને ત્યાં એને ઉડાવી દેવામાં આવે છે જેને કોઈ હાથ નહોતું અડાડી શક્યો અંગ્રેજોએ ઘણીવાર આશ્રમમાં આવ્યા પણ એની સામે બંદૂક પણ તાકી પણ જે ઇન્વિઝિબલ બુલેટ જે ચાલી એ તો ગામના એક શંકર દ્વારા ચાલી ઓગણીસો પાંત્રીસમાં ચાલી જે ઓગણીસો અડતાલીસમાં વાસ્તવિક રીતે ચાલી ત્રીસમી જાન્યુઆરીએ ચાલી એક લોકપ્રિય લેખક કઈ રીતે આ ફેનેટિસિઝમને આ ધર્મ કેન્દ્રી સ્વાતંત્ર્ય સંગ્રામ જો બરાબર નહીં ચાલે તો આ દેશમાં કેવી રીતે એક ગૉડસે દ્વારા ગાંધી ઉડશે એનું એક બિંબ આપણને એક લોકપ્રિય નવલકથાકારે પૂરું પાડ્યું હતું આ રીતે આપણે ઇતિહાસને જોવો પડે કે કઈ રીતે નાયક વગરની નલકથાઓ લાવીશ કારણ કે કોઈ આવીને આપણને એકદમ બધું ઉદ્ધાર નથી કરવાનું સૌરઠ તારા વહેતા પાણી આપણને પહેલી એવી નવલકથા મળી કે જ્યાં પ્રદેશ પોતે જ નાયક છે એટલા માટે મહેલા આંચલ એ ગાંધી પ્રભાવિત નવલકથા છે હિન્દીની પ્રેમચંદજી એ ગાંધી પ્રભાવિત છે રાજારાવ એ ગાંધી પ્રભાવિત લેખક છે સુબ્રમણ્યમ ભારતી ગાંધી પ્રભાવિત છે તો આ ગાંધી પ્રભાવ એ ગુજરાતની સીમાઓ તરફ માત્ર વળેલો નથી એ ભારતભરમાં વળેલો છે અને ગાંધીનો જે પ્રભાવ છે એ પ્રભાવને આપણે આ રીતે જો જોઈએ કે સામાજિક નિસ્બત અને ગામડાની ચિંતા અને અન ટુ ધી લાસ્ટ સર્વોદય આજે આપણને વિકાસ કહેવામાં આવે પણ એ વિકાસનું સરેરાશ વિકાસ છે જ્યારે એમ કહેવામાં આવે કે માથાતીઠ આવક વધી તો માથાની આવક નથી અમુક માથાની વધી એ આજે આપણને અત્યારે મનટેન્ક સિ કે દાખલા તરીકે બત્રીસ રૂપિયા જે કમાય એ ગરીબ નથી આ કયા પ્રકારની આઝાદીના આટલા વર્ષો પછી વાત છે એટલે ગાંધી આપણને સતત એ સંકોર્યા કરવાના છે કે આ વાત એમણે જે શરૂ કરી હતી કે સહેગાઓના પિંજર હું જોઉં છું અથવા તો હિન્દુસ્તાનના સાત લાખ ગામડાઓ હિન્દુસ્તાન છે અમદાવાદ નહીં પણ આજે પણ જે કંઈ યોજનાઓ આપણે જોઈએ છીએ ચાહે એ કેન્દ્રની હોય રાજ્યની હોય એક એ યોજનાઓની સામે પણ લેખકો લખી રહ્યા છે એને પણ હું દાખલા તરીકે માનો કે ડૂબ જેવી નવલકથા હિન્દીની હોય દાખલા તરીકે આપણા અશ્વિની ભટ્ટની જળકપળ નવલકથા હોય તો આ જે નવલકથાઓ આવે છે એ નવલકથાઓએ પણ આપણા જળ જંગલ જમીન અને સર્વોદયના પ્રશ્નો જ્યારે કેન્દ્રમાં લાવે છે ત્યારે એ ગાંધીને જ અપાતું સાહિત્ય છે કારણ કે મેઘાણીએ પણ જ્યારે વાત કરી તમે એક માનો કે નાનકડી કવિતા લઈ લો અને આજે જેને અનઓર્ગેનાઇઝ સેક્ટર કહેવાય એમાં શું કામદારોની આ હાલત નથી સુરતના પાવરલૂમ્સના કામદારોની શું હાલત નથી માનવ અધિકારોના હનનની વાત ને સાહિત્ય સાથે સી રીતે જોડીશું જ્યારે એમણે કવિતા લખી બીડીઓ વાળનારીનું ગીત બાર પૈસાની પાંચસો લેખે બીડીયો વાળો રે બીડીયો વાળો બીડીયો વાળો બીડીયોવાળો રે ઊંઘ આવે છે અને આંગળી કાતર આંગળી કાપી નાખે છે અને કપડાં પહેરવા નથી ઓરડો ઓઢી અંગ સંતાડું બીડીઓવાળો રહે આ કલ્પન નથી આ ભાષાભિમુખતા નથી ઓરડો ઓઢીને અંગ સંતાડતા માણસો ગાંધીજીએ જે જોયા અને પોતે વસ્ત્ર ત્યાગ્યા એ તમને અહીંયા દેખાશે જાગો જગન્નાથ સુધાર્થ જાગો દુર્બલ અશક્ત ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે તો આ કોના અવાજો છે કેવળ કેવળ ગાંધીના નથી એ વખતે આખા વિશ્વમાં જે અવાજો આવ્યા હતા એટલે ગાંધી યુગમાં ગાંધી સાથે કયા પ્રભાવ હતા એ આપણે આગળ જોવું પડે જેમ મેં તમને કહ્યું કે ગાંધી પૂર્વેના એક રાષ્ટ્રીય ચિંતક આપણને મળ્યા ટાગોર તો એ ટાગોરનો પ્રભાવ અહીંયા મેઘાણી પર પડે છે ઉમાશંકર પર પડે છે આપણે જાણીએ છીએ અને આપણા અનુ યુગ જ્યારે કહીએ છીએ રાજેન્દ્ર ભાઈ કે કૃષ્ણલાલ શ્રીધરાણી કે પ્રહલાદ પારેખમાં તો એ પ્રચુર માત્રામાં સૌંદર્યદર્શી કવિનો પ્રભાવ પડ્યો પણ પેલા વાર્તાકાર સમાજધર્મી અને બિલકુલ એની ચિકિત્સા કરનારા રાષ્ટ્રવાદની ગોરા ઘરે બાયરે એ ટાગોરનો પ્રભાવ આપણે ઝીલ્યો નહીં એટલે આપણે ઘણીવાર પ્રભાવમાં પણ ભાગ પાડી દેતા હોઈએ છીએ એ પણ યુગ પ્રભાવમાં આપણે અભ્યાસ કરવો જોઈએ એક મોટો પ્રભાવ જે પડ્યો જે અઢારસોને ત્યાંસીમાં જેમનું મૃત્યુ થયું એ કાર્લ માર્ક્સ જેને ચોત્રીસ વર્ષે વાંચ્યા પછી લેનીને રશિયામાં ક્રાંતિ કરી અને સામ્રાજ્યવાદની અંદર એક ચહલ પહલ મચી ગઈ અને એ રશિયન ક્રાંતિના પ્રભાવો વછૂટ્યા ઓગણીસો સત્તર પછી અને જેના કારણે એક પ્રગતિશીલ સાહિત્યનું આંદોલન આવ્યું એટલે જઠરાગની જેવી જે કવિતા છે એમાં રચો રચો ગગનચુંબી અંબરો આજે તોડવાની વાત છે ઘણું ઘણું ભાંગવું ઘણ ઉઠાવ મારી બુજા અથવા તો ઓતરાદા વાયરા ઊઠો ઊઠો ઓતરાદા વાયરા એમને ગાંધીજી વિશે લખનારા કવિ મેઘાણી ભગતસિંહ વિશે કેવી રીતે લખે આ પ્રશ્ન આપણને થવો જોઈએ જતીનદાસ વિશે કઈ રીતે લખે કાળચક્ર સુભાષબાબુ વિશે કઈ રીતે લખે કારણ કે એમના માટે સુભાષબાબુ જતીનદાસ ભગતસિંહ ગાંધીજી ટાગોર આ બધા જ મહત્વના છે રવિન્દ્રનાથનું તો એમણે આખું પુસ્તક આપ્યું છે એટલે એમને જ્યારે કોઈએ કહ્યું કે ગાંધીજી એમને રાષ્ટ્રીય શાયર કહ્યા પણ મેઘાણીએ કહ્યું કે ગાંધીજીના હું એમને એમને એમના વિશે મારા પાંચ છ કવિતાઓ છે પણ હું ગાંધીજીનો અનુયાયી કે ભક્ત નથી એમના રાજકારણવાદ કે આધ્યાત્મવાદનો અનુયાયી નથી એ આ બધા પ્રભાવો સર્જકો મોકળા મને ઝીલતા હતા એટલે તમે જુઓ કે સુંદરમ જેમણે ગાંધી પ્રભાવ ઝીલ્યો એ અરવિંદ માર્ગી બન્યા અને એમના જે અનેક કાવ્ય સંગ્રહ પછી આવ્યા એ અરવિંદના જે વિચારો છે એ એના તરફ ઢળી ગયા બાકી જે વખતે એમણે પણ વસુધા ની અંદર તેર સાતની લોકલ જે માકો ડોસી આ કયા સામાજિક વિષમતાની વાત છે એટલે જેને આપણે વર્ગભેદ કહીએ છીએ વર્ણભેદ કહીએ છીએ આ એક ક્લાસ અને કાસ્ટ ડિવાઇડેડ સોસાયટી છે ક્લાસ અને ક્લાસ ડિવાઇડેડ સોસાયટીમાં લેખક એ પ્રેમનો પૂજારી એમનેમ ન બની જાય એણે પક્ષધરતા કરવી પડે અને આ પક્ષ એ બિલકુલ ગાંધીયુગના સાહિત્ય આપણને શીખવી હતી અને એ પક્ષ આજે આપણે ક્યાંક ચૂકી રહ્યા છીએ એ ગાંધીયુગનું સાહિત્ય આપણને યાદ આપે છે કે તમારે પક્ષ કરવાની છે તમે કરી શકો તો કળાત્મક રીતે કરવાની છે જે રશિયામાં ચેખોવે કરી તો એ પ્રકારે પક્ષધર એક બન્યા અને એ પક્ષધરતા એમને ક્યાંક પ્રચારાત્મક બની આપણે જાણીએ છીએ આમ આદમીનું આલેખન કરવામાં પણ જ્યાં જ્યાં બની કવિતાને કેમ ગમે જેવું એના રૂપાંતરો આવ્યા એટલે જે લોકો અનુવાદો લઈ આવ્યા એમાં પણ એમની એક પ્રકારની આ પસંદગી પણ ખૂબ મહત્ત્વની હતી એટલે ગાંધીયુગને ના જે સ્થિતિઅંતરો છે એને જો આપણે જોઈએ તો મેઘાણીમાં તમને કવિતામાં જે આ આખી વાત મળી જેમાં એક તાલીમ આપણને આપી રહ્યા છે લડાઈની અભાવની વચ્ચેના સૌંદર્યની તરુણોનું મનોરાજ્ય હોય ચારણ કન્યા હોય જે ઈમેજ હતી સ્ત્રીની તૂટી ગઈ આખી બ્રિટિશરો જે ઈમેજ આપી હતી ભારતીય સ્ત્રીની અબળા દીકરો જેવી વાર્તા આવી તલવારનો વારસદાર તમે કલ્પી શકો છો ગાંધીજીના કાવ્ય ગમે તલવારનો વારસદાર મારે બે ભાઈઓ છે એક ભાઈ છે એસારામમાં પડે છે પણ બીજો તલવાર ઘસે છે લડવા માટે તો એ જે ચારણ કન્યા સિંહને ભગાડતી ચારણ કન્યા એ જે રીતે સુંદરમ અને ઉમાશંકરમાં એ રચનાઓ આવતા આવતા આપણને પહેરણનું ગીત મળે કે માકો મળે કે મીંદડી આપણને જે મળી અથવા આપણને પાંદડી મળી કામ કરનારી જે મા કામ કરવા જાય બાળકોને રાખવાના ભાઈઓને રાખવાના ઘરકામ કરવાનું આ બાળમજૂરોની વાત આપણને મળી તો એ રીતે આપણને જે બીજું વસ્તુ એ વખતે આવી કે જે સ્ત્રી બહાર આવી જે સ્ત્રીનું વિશ્વ રસોડું કહેવાતું હતું એણે ખાદીની સાડી પહેરી દારૂના અડ્ડા ઉપર પિકેટિંગ કરી આપણે કલ્પના કરી શકીએ એણે શેરી નાટકો કર્યા તમે જુઓ કેટલીક ફિલ્મો જુઓ હેરામ જેવી ત્યારે તમને ખ્યાલ આવશે કે આ સ્ત્રીઓએ કયા પ્રકારે કામ કર્યું સશસ્ત્ર સંગ્રામમાં જોડાયા માર ખાધો જે સ્ત્રીનું વિશ્વ એની ગલી એની ભાજી ભોય એની અંદર એનું પરણવું સંતાન એમાં એનું વિશ્વ પૂરું થઈ જતું એ સ્ત્રી જે રીતે બહાર નીકળી અને એ એ એ સ્ત્રી તરફ જેની નજર ગઈ ઉમાશંકરે બહુ યુવા વયે જે સાપના ભારામાં આપણને સ્ત્રીઓ દેખાડી એ સ્ત્રીની સ્થિતિ એ હતી ઘરોની અંદર સબડતી અને એ સ્ત્રી બહાર નીકળી અને એ સ્ત્રીના જે બીમ આપણને મળ્યું આ બધા મેઘાણીની રચનાઓમાં સામંતશાહીની સ્ત્રી શ્રમિક જેને લેબરર વુમન આપણે કહીએ એ લેબર વુમન આપણી પાસે હતી નહીં એ લેબર વુમન તમને દેખાશે કે જે કઈ રીતે તમે સોરઠતારા વહેતાપાણીના સ્ત્રીપાત્રો જુઓ તમે સૌરાષ્ટ્રની રસધારના સ્ત્રીપાત્રો જુઓ જે આખું સામે સાપ છે અને બાળકને લઈને બેઠી છે તરાપા ઉપર એ બાઈ જુઓ આ હિન્દુસ્તાનની સ્ત્રી હતી જે હિન્દુસ્તાનની સ્ત્રી આપણા સાહિત્યમાં ગેરહાજર હતી અથવા તો લોક સાહિત્યમાં હાજર હતી એટલે લોકસાહિત્યનું પુનર્વાચન એમણે કર્યું લોકસાહિત્ય તરફ જવાનું કેમ હતું લોકસાહિત્ય પણ ત્યાં નિમિત્ત હતું એમાંથી પણ એ આપણને જીવન સૌંદર્યને લડવાની તક આપ નવા નવા સ્વરૂપો આવ્યા મારી હકીકત લખાઈ હતી પણ બહાર નહોતી પડી ઓટોબાયોગ્રાફી જીવનચરિત્રો જેમાંથી આપણને પ્રેરણા મળે તો એ જીવનચરિત્રાત્મક સાહિત્ય આત્મચરિત્રાત્મક સાહિત્ય એ જે વિકાસ રેખા એની છે એમાં પ્રબળ બની જીવનનું પરોઢ મળે આપણને સત્યના પ્રયોગો કેટલી જે કહેવાય ક્લાસિક ઓટોબાયોગ્રાફી આપણને કારણ કે એમાં બિલકુલ સ સ્વની સમીક્ષા છે સ્વની સમીક્ષા કે હું કેવો મોટો છું એ મારે બતાવવું નથી મહાત્મા પદે તો મને ખૂબ દુઃખ આપ્યું છે પણ હું મારા પ્રયોગો કેવી રીતે કરતો રહ્યો તો એક માણસ પોતાની અંગત ડાયરી આપણી સામે ખોલી રહ્યો છે અને જીવનના જે પ્રસંગો છે તો આ સાહિત્ય જે જીવનચરિત્રાત્મક અને જેને આપણે પ્યોર લિટરેચર નથી કહેતા એવા કેટલાક સ્વરૂપો જેમ કે ડાયરી પત્રો આજે મેઘાણીના પત્રો આપણી પાસે આવ્યા છે આખો ગાંધીયુગ તમને એમાં દેખાય એક હજાર સિત્તેર ઉપરના પત્રો તમે જુઓ જે ચિંતનાત્મક સાહિત્ય આવ્યું આપણી પાસે આજે ચિંતનાત્મક સાહિત્યનો એક દુકાળ પડ્યો એ વખતે કિશોરલાલ મસરૂવાલા કે કાકા સાહેબ લખતા હતા તે ત્યાં સુધી કે રસેલ ને બધાના અનુવાદો આવતા હતા દર્શક સુધી એની પરંપરા આવી આજે આપણે કેવા પત્રકારોના પનાને પડ્યા છે કે જેમના ચિંતનાત્મકનું સ્તર એક જેને કહેવાય કે લોલીપોપ જેવું કે ફૂટફૂટયું કે મનોરંજક શાબ્દોને રમાડનારાઓ એના વચ્ચે આપણું ચિંતનાત્મક ગદ્ય આવી પડ્યું છે તો આ જે આપણો જે લોસ છે એ લોસ ચિંતન ચિંતન સાહિત્યની પ્રવૃત્તિને સામાજિક નિસ્બત સાથે કોટરીમાંથી બહાર કાઢ્યું ત્યારે એની નિસ્બતના ત્રિજ્યાઓ વિસ્તરી અને એમાંથી ત્રિજ્યાઓ એટલી બધી વિસ્તરી કે કાવ્યસંગ્રહનું નામ મેં તમને એમ કહ્યું યુગવંદના જ નહીં વિશ્વ શાંતિ તો એ જે આખી વાત છે એ વાતને આપણે આ રીતે જોવી પડે અને જે વાર્તાઓ માનો કે થોડીક આપણે જોઈએ તો ધૂમકેતુ જે વાર્તાઓનું જગત લઈને આવ્યા રંગદર્શી વાર્તાઓ છે પણ એમાં પણ એમનું ધ્યાન ક્યાં જાય છે વાગજી મોચી ઉપર જાય છે ગોવિંદ ઉપર જાય છે આ બધા શહેરી માણસો છે પણ શહેરમાં રહે રહે પેલું ગામ વિસરાતું નથી અને જ્યારે આઝાદી આવી ત્યારે તો ખબર પડી કે ભાઈ આઝાદી કેવી હશે એનો રંગ કેવો હશે એ આઝાદી મારા પેલા વાઘજીને મળશે પેલા ગોવિંદને મળશે કે હું મણિનગરમાં જ આઝાદી જોઈશ મણિનગરમાં રહેતા હતા ધૂમકેતુ તો એમને એ યાદ આવે છે એટલે જન્મભૂમિનો ત્યાગમાં તમે જુઓ વાઘજી મોચીને હવે શહેર સુંદર કરવાનું છે ગવર્નરની સવારી આવે છે એટલે એને ઉઠાવવામાં આવ્યો ચાલ ભાઈ ઉઠાઈથી નહીં તો બિચારો ત્યાં જોડા સાંતતો હતો એની પત્ની ભાથું લઈને આવતી દીકરો આવતો માવજી જ્યારે પેલો ખાવા બેસે ત્યારે માવજી જોડાને બે ટાંકા મારતો હતો દીકરો અને વાઘજીની વહુ કહેતી હતી કે મારો માવજીને તો છે ને મારે બહુ આગળ લઈ જાવ તમે ભલે મને ઘરાણું ના કરાવ્યું માવજીની વહુને તો હું કરાવીશ પણ આ માવજીનું શું થયું આ મોલ કલ્ચર પછી માવજી ક્યાં ગયો એની ચિંતા આપણે કરી આ માવજીની વહુ આવી કે પછી જન્મભૂમિનો ત્યાગ કરીને રાત્રે એને જવું પડ્યું રોડ પહોળો થયો અને પીપળને મળવા માટે રાતે કેમ આવ્યો કારણ કે રાત્રે કપડાં ફાટેલા હોય અને પુનઃ પાછો આવે છે એને પાછા આવતા શરમ જે આવતી હશે આ ધૂમકેતુને આપણે બિટ્વીન ધ લાઇન્સ વાંચીએ ભારેલો અગ્નિને આપણે બિટવીન ધ લાઇન્સ વાંચીએ યુગવંદનાને આપણે અનેક પ્રભાવોની વચ્ચે વાંચીએ ત્યારે ખબર પડશે કે કયા કયા કેનનમાં આપણે આગળ વધવાનું હતું આપણને મુકુંદરાય જેવી વાર્તા મળી કે જે રીતે બ્રિટિશ એજ્યુકેશને આપણી જે નગરના આવેલ નગરમાં આવેલા છોકરાને જે રીતે પલટી નાખ્યો તો એ એ વાત આજે તો આપણી હોસ્ટેલો ઉભરાઈ છે એ મુકુંદરાયની પરંપરા આપણને કયા પ્રકારે મળશે તો એ જે જ્યારે જોઈશું ત્યારે આપણને ખબર પડશે કે અત્યારે પુનઃ એકવાર આધુનિકતામાં આપણે સામાજિક સ્વતંત્રતાના બદલે વ્યક્તિ સ્વતંત્રતાની વાતમાં આવી ગયા હતા સ્વતંત્રતા જ્યારે શાર્થ એમ કહ્યું કે એ સામાજિકતાના સંદર્ભે જ હોય એ સ્વતંત્રતા એટલે વ્યક્તિ સ્વતંત્રતા માત્ર માત્ર નહીં આજે આપણે ગ્લોબલાઇઝેશનમાં પુનઃ કારણ કે આ યુગનું એવું હોય છે જે નર્મદ તમને મેઘાણી સાથે દેખાય યા હોમ કરીને પડો ફતેહ છે આગે અને મેઘાણી એમ કહે કે આગે કદમ આગે કદમ આગે કદમ વચ્ચે પંડિત યુગ આવી ગયો અને આ ગાંધીયુગ પછી આપણે જે રીતે આધુનિકતામાં કપાઈ ગયા સ્ત્રી વિમર્શથી દલિત વિમર્શથી ગ્રામ વિમર્શથી તમે જુઓ એના બધા જ જે રૂમિંગ લાઈફ થઈ ગઈ કેવા કંટાળ્યા અને પુનઃ આજે આપણે આ વૈશ્વિકરણના જમાનામાં આ પોસ્ટ મોડન જમાનામાં આપણે પુનઃ સંદર્ભોની વાત કરવી પડી પુનઃ ગ્રામ જીવનની દલિત જીવનની નારી વિમર્શની જે કેનન ખુલી હતી એ કેનનમાં જવું પડ્યું નહીતર આપણને જયંતિ દલાલ સુધી આપણને વાત મળી હતી જયંતિ દલાલ ગાંધી યુગના અંતે આવેલા સર્જક છે આપણે જાણીએ છીએ યુગના પ્રારંભમાં જ પાદરના તીરથમાં ગાંધીવાદ ગાંધી યુગ નથી એ આંદોલનના એક ઘટના ઉપર તો લખાયેલી એક અદભુત નવલકથા છે જેમાં સ્ટેટ ટેરરિઝમ બતાવ્યું છે તો સ્ટેટ બદલાયું આજે પણ એના સ્વરૂપો જ્યારે પ્રેમચંદજી એમ કહે છે એ આપણને અંબાલાલ વકીલ નથી દેખાતો પ્રેમચંદજીએ જ્યારે આપણને એવું કહ્યું આહુતિ વાર્તામાં કે જ્હોન કી જગા ગોવિંદ બેઠ જાયગા તો ક્યાં ફર્ક પડેગા તો આજે અંબાલાલ વકીલ જે લાંચ આપતો હતો અને જગદીશ નહોતો આપતો એ જે વસ્તુ આપણને ઘરે બહાર એમાં ટાગોરે દેખાડી હતી વંદે માતરમનું તળાવ જ્યારે લાંચ આપે છે વંદે માતરમના પૈસામાંથી ઓગણીસો અગિયારમાં અને અમૂલ્ય નામનો એક છોકરો પૂછે છે કે બાબુ આપણે આ પોલીસને વંદે માતરમમાંથી લાંચ આપવાની અને એને સંદીપ કહે છે વંદે માતરમ એક એવું તળાવ છે કે જે પહેલાં પાણી પીને શોષી લે પછી જે વધે તે દુનિયા માટે આ